નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. શું એક પેન બોર્ડની પરીક્ષા પાસ કરાવી શકે છે? શું એક મંત્રિત પેનથી તમારું બાળક બોર્ડની પરીક્ષા પાસ કરી શકશે? આવો દાવો અમે નથી કર્યો, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં કરવામાં આવી રહ્યો છે. જી હા, વાયરલ મેસેજમાં એક બાબા એવો દાવો કર્યો છે કે તે પેન મંત્રિત કરી દેશે અને પેનથી પરીક્ષા આપવાથી તમારું બાળક પરીક્ષામાં પાસ થઈ જશે. તે વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે ખોટો, આવો આપને બતાવી દઈએ. શું એક પેન તમારી સમસ્યા હલ કરી શકે છે? શું એક મંત્રિત પેન બોર્ડની પરીક્ષા પાસ કરાવી દેશે? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. કોની પાસે છે આ તંત્ર મંત્રવાળી પેન? મંત્રિત પેનની કિંમત ₹1900. શું લોકોને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? વાયરલ મેસેજ સાચો કે ખોટો? બોર્ડની પરીક્ષા શરૂ થવાની સાથે વિદ્યાર્થીઓના મહેનતની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવે. ત્યારે સારા માર્ક્સ મેળવવા માટે દરેક વિદ્યાર્થી મહેનત પણ કરે છે, પરંતુ સવાલ એ છે કે શું મહેનત વિના પણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકાય છે? આ સવાલ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક બાબા મંત્રિત કરેલી પેન આપી રહ્યા છે, જે પેનથી પરીક્ષા આપતા પરીક્ષામાં પાસ થઈ જવાનો દાવો કરાયો છે. આ મેસેજ છેલ્લા ઘણા સમયથી લોકોની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે દાવો જ કંઈક એવો હતો જેમાં મહેનત કર્યા વિના જ પાસ થવાની ઈચ્છા આવી હતી. અને તેનાથી પણ ચોંકાવનારી વાત તો એ હતી કે આ પેનની કિંમત ₹1900 છે અને આટલી મોંઘી પેન હોવાનું કારણ હતું કે આ પેન મંત્રિત છે, જે પરીક્ષા પાસ કરાવી દેશે એવો દાવો કરાયો હતો. વાયરલ થયેલા મેસેજમાં સૌથી ઉપર લખવામાં આવ્યું છે 100% ગેરંટી અને તેની નીચે અમુક નોંધ લખવામાં આવી છે કે શું તમારા બાળકને પરીક્ષામાં પાસ કરાવવા ઈચ્છો છો? શું તમે તમારા બાળકના અભ્યાસ વર્ષ બગડે તે માટે ચિંતિત છો? તમારું બાળક SSC, HSC અને કોલેજની પરીક્ષામાં પાસ થાય એવું ઈચ્છો છો? તો આ માટે શ્રી હનુમંત સરસ્વતી યજ્ઞ દ્વારા દુષ્યંત બાબાજીએ સિદ્ધ કરેલી પેન તૈયાર કરી છે. પેન સેટની કિંમત ₹1900 છે. સાથે વાયરલ મેસેજમાં નોંધ લખવામાં આવી છે કે જો તમારું બાળક પરીક્ષામાં પાસ ન થાય તો ₹1900 પાછા આપી દેવામાં આવશે. એમાં એવું એક દુષ્યંત પાઠક કરીને કથાકાર છે, એ એવું દાવો કરે છે કે આ સિદ્ધ કરેલી પેન સેટ છે, એનાથી જો વિદ્યાર્થી 10મા અને 12મા બોર્ડના પરીક્ષા આપનાર વિદ્યાર્થી જો પેપર લખશે તો 100% ગેરંટી આપું છું કે પાસ થશે. ખરેખર આ પેન સેટ સિદ્ધ કરેલી છે કે કેમ એ આપણને શંકા ઉપજે છે. VTV ની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવામાં આવી હતી, તેમજ જે સરનામું મેસેજમાં આપવામાં આવ્યું હતું તે હાલોલનું હતું. હાલોલ નગરમાં કષ્ટભંજન મંદિરનું સરનામું હતું, તેમજ વડોદરામાં મારુતિ ધામનું સરનામું હતું. ત્યારે હાલોલમાં આવેલા કષ્ટભંજન મંદિરનો સંપર્ક કરવામાં આવ્યો અને જ્યારે VTV ની ટીમ કષ્ટભંજન મંદિર પહોંચી ત્યારે દ્રશ્યો ચોંકાવનારા હતા. એ મંદિરમાં તાળું મારવામાં આવ્યું હતું, તેમજ જે દૂતારા બાબા ₹1900 પેન આપવાના હતા તે ફરાર હતા. જ્યારે સ્થાનિક તેમના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે તેના ઘરે તાળા જોવા મળ્યા તથા આજુબાજુ કોઈ પણ વ્યક્તિ તેમાં નજરે દેખવા મળ્યો નહીં. આ એક પાખંડી સાધુ છે જેનું નામ દુષ્યંત મહારાજ હોવાનું જણાવવામાં આવ્યું છે, તેમજ બોર્ડની પરીક્ષાના સમયમાં ભોળા પરીક્ષાર્થીઓને ઠકવા માટે આ નાટક ઊભું કર્યું હતું. પરંતુ VTV ની ટીમે લોકહિતમાં દુતારા બાબાનો પર્દાફાશ કર્યો હતો. જોકે VTV એ આ બાબાની પોલ ખોલી દેતા હાલ તો આ બાબા ફરાર છે. છતાં અમુક એવા વાલીઓ પણ મળ્યા કે જેઓ આ મેસેજ વાંચીને આ મંદિર સુધી તેમના દીકરા સાથે પહોંચી રહ્યા હતા, પરંતુ તેમને પણ અહીં તાળું જોવા મળ્યું હતું. એના માટે કે અમારે પેન સેટ લેવા માટે સેટ નર્સરી અહીંયા ગુરુજી પાસે પરીક્ષાની ગેરંટીમાં હતું એ જોઈને અમે અહીંયા ખાતરી કરવા માટે જ અહીંયા હાથો લાવ્યા છે. નસવાડી ખાતે રહેતા વિનોદ તડવીનું નસીબ સારું હતું કે તેમનો સંપર્ક VTV ના સંવાદદાતા સાથે થયો, જેથી આ દુતારા બાબાની સાચી હકીકત જાણી શક્યા અને તેમના ₹1900 લૂંટ થતી અટકી ગઈ. VTV ના સંવાદદાતા હાલોલને એક શિક્ષિકાનો સંપર્ક કર્યો. આ શિક્ષકને પણ અમુક વિદ્યાર્થીઓએ આ મેસેજ બતાવ્યો હતો.
એટલે શું કહ્યું આ શિક્ષકે, આવો આપને પણ સંભળાવી દઈએ. મને પણ ઘણા વિદ્યાર્થીઓએ આ પત્રિકા બતાવી છે અને એમને પણ કીધું છે કે સર આની પેન હોય તો આપણે પાસ થઈ જઈએ ખરા. એટલે મારી એક ફરજ છે એક શિક્ષક તરીકે, એટલે વિદ્યાર્થીઓને મેં પણ જણાવ્યું કે ખરેખર આ ખોટી વસ્તુ છે, આવી કોઈ પણ સિદ્ધિ છે નહીં અને આવી સિદ્ધિથી ક્યારેય પાસ ન થવાય. માત્ર અને માત્ર પરિશ્રમ કરવાથી, વાંચન કરવાથી જ આપણે પરીક્ષામાં પાસ થઈ શકીએ છીએ. આમાં ઠગ બાબા એક રીતે પરીક્ષાર્થીઓનું મન પણ બગાડી રહ્યા હતા, તેમજ જે વિદ્યાર્થીઓએ મહેનત કરીને પરસેવો પાડીને પરીક્ષા આપવી જોઈએ તે વિદ્યાર્થીઓને આ ઠગ બાબા ફસાવી રહ્યો હતો. જોકે સમયસર વિધિવી આ બાબાનો પર્દાફાશ થઈ ગયો, તેમજ આવી કોઈ મંત્રિત પેન હોતી નથી અને હાલ આ બાબા ફરાર છે. જોકે સવાલ એ છે કે આખરે આ બાબાએ આવી મંત્રિત પેન આપવાની હિંમત કેમ કરી? જ્યાં સુધી લોકોમાં અંધશ્રદ્ધા હશે ત્યાં સુધી આવા ઠગ બાબાઓ સમાજને લૂંટતા રહેશે. માટે આવા ઠગ બાબાઓથી સાવધાન રહેવાની જરૂર છે. વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે, તેમજ આ બાબા પણ ખોટા સાબિત થયા છે કે જેઓ મંત્રિત પેન આપવાનો દાવો કરી રહ્યા હતા ત્યારે આવા ઠગ બાબાઓથી લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે, તેમજ પોતાની મહેનત પર જ વિશ્વાસ કરવો જોઈએ. આવી કોઈ મંત્રિત પેન તમને આપવાની વાત કરે તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવો, જેથી સમાજમાં કોઈ ભ્રમ ફેલાવવાની હિંમત ન કરી શકે, તેમજ ભૂગણી પ્રજા સાથે કોઈ છેતરપિંડી કરવાની હિંમત નહીં કરી શકે. વિવેક સુતાર, વીટીવી ન્યૂઝ.